નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું આજે, જેને જોતા કેન્દ્રીય બજેટ પર રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા અપાઈ પ્રતિક્રિયાઓ. ની સરહદ પર સખત આપણી ઉપર પ્રેશર છે. વર્ષો સુધી ક્યારેય આપણો એક પણ જવાન ચીનની સરહદ પર શહીદ નહોતો થયો, અને થોડા સમય પહેલા ભાજપના શાસનમાં જ બિહાર રેજિમેન્ટના 20 જવાનોને ચીનની સરહદ પર શહીદ થવું પડ્યું છે. બીજી તરફ પાકિસ્તાન છે ત્યારે સંરક્ષણનું બજેટ જે રીતે વધવું જોઈએ વધ્યું નહીં, માત્ર નજીવો વધારો, જે ઓટોમેટિક બજેટમાં વધારો આવે એ સિવાયનો કોઈ બજેટમાં સંરક્ષણ ક્ષેત્રે વધારો નથી. ખેડૂતો માટે કોઈ નવી એવી વાત નથી, કોઈ પણ બજેટની એવી મુદ્દાની વાત નથી કે જેનાથી જે યુવાન રોજગારી ઈચ્છે છે. મેં અત્યારે કહ્યું તો એવું, મેં 3 દર વર્ષે 2 કરોડ નવી નોકરીઓ આવશે, નવી તો મળી નથી, લોકોની વહી ગઈ છે, ત્યારે આમાં કંઈક એવી અપેક્ષા હતી કે નવી નોકરીઓની વાત હશે, પરંતુ એમાંનું કશું જ નથી. મોંઘવારીને નાથવા માટેના કોઈ કદમ નથી, વધારે મુશ્કેલી ઊભી થવાની છે મોંઘવારીની. એકંદર સંપૂર્ણપણે નિરાશાજનક આ બજેટ છે. સહકારી ક્ષેત્રની સુગર મિલો હોય કે સહકારી ક્ષેત્રની મંડળીઓ બેન્કો ઉપર, એને ઇન્કમટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિની માંગ એને ક્યાંય એડ્રેસ કરવામાં નથી આવી, માત્ર નિરાશા બજેટ. કર્ણાટક માટેની વાતો થઈ છે, કારણ કે કર્ણાટકમાં આ વર્ષે ચૂંટણી આવવાની છે અને ભાજપની હાલત ત્યાં ખરાબ છે, એટલે કર્ણાટકના સ્પેશિયલ પેકેજોની જાહેરાત થઈ છે. એ તો ચૂંટણી પૂરી થાય પછી આપશે કેટલું એ તો ભગવાન જાણે, પણ એ વાત થઈ છે. ખરા અર્થમાં જે કેટલીક માંગ આપણા ગુજરાતની હતી એમાંની એક માંગ કે ભાઈ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ છે એ અનેક લોકોને રોજી આપે છે. કેટલા બધા ટ્રાન્સપોર્ટરો હોય, કેટલા બધા મજદૂરો હોય, એ શિપમાંથી નીકળેલી નાની નાની વસ્તુઓ લાવીને એના જુદા જુદા ક્ષેત્રમાં વેચતા અનેક લોકો હોય, એના આધાર પર ચાલતી રોલિંગ મિલો હોય, તો ખૂબ મોટી મજદૂરી અને આવક પેદા કરનારું અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ છે. એમની માંગણી હતી કે ભાઈ તમે જો બહારથી સ્ક્રેપ આવે છે એના ઉપર કસ્ટમ ડ્યુટી 0 રાખો અને અમે અહીંયા લાવીને શિપ તોડીએ, રોજગારી લોકોને આપીએ, કેટલો બધો ફાયદો થતો હોય ગુજરાતને અને ભાવનગર જિલ્લાને પણ. એ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડને તમે જે બહારથી સ્ક્રેપ લાવે છે એની સાથે, એટલે કે ત્યાં 0 રાખી છે, તો અહીંયા પણ 0 ડ્યુટી કરી આપો જેથી શિપ બ્રેકિંગ યાર્ડ પાછું ધમધમતું થાય. કમનસીબે આ બજેટમાં પણ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની આ વાતને સ્વીકારવામાં નથી આવી. આપણા અનેક એવા કામો છે કે જે ગુજરાતને અંદર રોજી પેદા કરી આપતા હોય, એના માટેની કોઈ સ્પેશિયલ વ્યવસ્થા, એના માટેની કોઈ બજેટમાં જાહેરાત એ નથી. કેટલાક ટેક્સ રિઝિમ એટલા ઊંચા છે GST માં, એમાંથી કંઈક ફાયદો થશે એવું માન્યું હતું, એમાં પણ કોઈ ફાયદો નહીં. હા, ક્યાંક ક્યાંક કસ્ટમ ડ્યુટીની વાત કરી છે, પરંતુ રૂપિયો નબળો પડ્યો છે એટલે બહારથી આવેલી વસ્તુઓની આમ પણ કિંમત લોકો વધારે ચૂકવે છે, અને એ રીતે કસ્ટમ ડ્યુટીમાં જે ફાયદો આપવાની વાત કરવામાં આવી છે એ લિમિટેડ વસ્તુમાં માત્ર નજીવો ફાયદો કરવામાં આવ્યો છે. એની સામે કેટલાક જગ્યાએ ટેક્સ વધારીને આવક વધારવાનો પ્રયત્ન પણ થયો છે. એકંદરે જોઈએ તો બજેટની જે અપેક્ષાઓ હતી, લોકોની અપેક્ષાઓ હતી, એ ઠગારી નીકળી છે. સૌથી વધારે ચિંતાનો વિષય તો એ છે કે એક તરફ ચીનની સરહદ પર સખત આપણી ઉપર પ્રેશર, ભારતીય જનતા પાર્ટીની સરકારનું આ ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારનું આ છેલ્લું બજેટ રજૂ થયું. લોકોને ખૂબ અપેક્ષાઓ હતી કે ચૂંટણી આવી રહી છે એટલે આ બજેટમાં કંઈક અમને મોટી રાહતો મળશે. યુવાનોને અપેક્ષા હતી કે રોજગારલક્ષી આ બજેટ હશે, પરંતુ લાંબા લચ ભાષણ પછી માત્ર શબ્દોની સજાવટ અને ખરા અર્થમાં લોકોની જે અપેક્ષાઓ હતી એ સંપૂર્ણ ઠગારી નીવડી છે. જો ટૂંકા શબ્દમાં કહેવું હોય આ બજેટ વિશે, તો ભારત સરકારનું, ભારતીય જનતા પાર્ટીની આ સરકારનું બજેટ એ નામ મોટા અને દર્શન ખોટા એ રીતે કહી શકાય એવું છે. વાતો થઈ છે, ક્યાંક નાની નાની વિન્ડો દેખાડીને કંઈક મોટો પહાડ આપતા હોય એવી વાત કરી છે, પરંતુ ખરા અર્થમાં દેશવાસીઓને મોંઘવારી, બેરોજગારી, તકલીફો
એમાંથી કોઈ જ રાહત નથી. ખેડૂતો માટેની કોઈ મોટી એવી જાહેરાત નથી કે જેનાથી ખેડૂતોને કોઈ ફાયદો થઈ શકે. મધ્યમ વર્ગના લોકોને કહે છે કે અમે ઇન્કમટેક્સનો સ્લેબ વધારી આપ્યો. અરે ભાઈ, તમે 10 લાખ સુધી આ કરી આપવાનું તો તમારા ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું, અને હવે માત્ર 7 લાખ સુધીની વાત, અને એ પણ જ્યારે ચૂંટણીનું આ તમારું છેલ્લું વર્ષ આવ્યું છે ત્યારે કહ્યું છે. અને એમાં પણ એ કન્ડિશન છે કે જૂની ટેક્સ રિઝિમમાંથી આપે નવી ટેક્સ રિઝિમમાં આવવું પડે તો મળે. એટલે કે જે લોકોએ કોઈ કેવા જૂની ટેક્સ રિઝિમના આધાર પરના ઇન્વેસ્ટમેન્ટો કર્યા હશે એમનું શું? અને કોઈ રાહત મોટી નહીં. 15,000 રૂપિયાની વર્ષે રાહત મળતી હોય જો 9 લાખથી 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકવાળાને, તો એ કોઈ મોટો ફાયદો થઈ ગયો છે એમ ના કહી શકાય. મોટી અપેક્ષાઓ હતી કે ગુજરાતના માનનીય આપણા વડાપ્રધાનશ્રી છે અને ગુજરાતની જનતાએ હમણાં જ આ ચૂંટણીમાં ધારાસભામાં ખૂબ સીટો આપી છે તો ગુજરાત માટે કંઈક મોટા ફાયદાઓ આવશે. પરંતુ ગુજરાત માટે કંઈ નહીં. હા, કર્ણાટક માટેની વાતો થઈ છે, કારણ કે કર્ણાટકમાં આ વર્ષે ચૂંટણી આવવાની છે અને ભાજપની હાલત ત્યાં ખરાબ છે, એટલે કર્ણાટકના સ્પેશિયલ પેકેજોની જાહેરાત થઈ છે. એ તો ચૂંટણી પૂરી થાય પછી આપશે કેટલું એ તો ભગવાન જાણે, પણ એ વાત થઈ છે.